વડોદરામાં પાદરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડવાની ઘટના અવારનવાર સામે આવે છે. પાદરાના સાદરા ગામમાં કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. હજારો ક્યુસેક પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. કપાસ તેમજ ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું છે. આ કોઈ પહેલી ઘટના નથી. અવારનવાર અનેક જગ્યા પર આવી ઘટના સામે આવે છે અને ભોગ બને છે માત્ર નિર્દોષ ખેડૂતો, જેમના પાકને આ પાણી ફરી વળે છે, જેના કારણે ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. કપાસ તેમજ ઘઉંના પાકને નુકસાન થઈ શકે છે. સંવાદદાતા મિતેશ માણી ફોનલાઈન પર જોડાયા છે. મિતેશ, જણાવશો જે રીતે કેનાલમાં ગાબડું પડવાની અવારનવાર ઘટના સામે આવે છે, ત્યારબાદ પાદરામાં પણ આ જ ઘટના સામે આવી છે, અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? દરેક પ્રોસેસિંગ જણાવવા માંગે છે. જે પ્રકારે પાદરા નજીક સાદરા ગામે જે ફરી એક વખત જે કેનાલની અંદર માઇનોર કેનાલ છે, જેની અંદર ગાબડું પડવા પામ્યું હતું, જેને લઈને લાખો ક્યુસેક પાણી જે વેડફાર થયો હતો ને ખેતરોમાં ઘૂસી ગયા હતા. જે પાણી ઘૂસ્યું હતું જેને લીધે ખેતરોની અંદર ઘઉં છે, કપાસ છે, ડાંગર જેવા અનેક પાકોને ખૂબ મોટું નુકસાન થયાની ભીતિ સર્જાઈ રહી છે. ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે, નર્મદા નિગમના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને જે કેનાલનું જે પાણી છે તે પાણીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે દ્વારા. જી બિલકુલ થી. મિતેશ, આભાર આપનું જાણકારી બદલ. તો અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે. કેનાલમાં ગાબડા પડે છે, જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. કેનાલમાં પડતા ગાબડા પાછળ આખરે કોણ છે જવાબદાર? ખેડૂતોને મોટું નુકસાન થાય છે. ક્યારે બંધ થશે ગાબડા પડવાનો સિલસિલો? નાયબ મુખ્યમંત્રીની ખાતરી છતાં નથી અટકતા ગાબડા. ક્યારે ભરાશે જવાબદારો સામે પગલા? આ સૌથી મોટો સવાલ છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરતું ક્યારે અટકશે? પાકિસ્તાને ફરી ભારતીય બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન લઈ જવાયેલા ભારતીય માછીમારોનો વિડીયો પણ સામે આવ્યો છે. IMBL પાસે દરિયામાં માછીમારી કરતી વેળાએ અપહરણ કરવામાં આવ્યું. 4 બોટ અને 24 જેટલા માછીમારોનું અપહરણ કરાયું છે. આ મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે. પોરબંદરની 3 અને ઓખાની 1 બોટ હતી. એક સપ્તાહમાં 11 બોટો અને 60 થી વધારે માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાની મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. 4 બોટ અને 24 માછીમારો છે. સાથે જ પોરબંદરની 3 અને ઓખાની 1 બોટ છે. જે મામલે એક વિડીયો પણ સામે આવ્યો છે. એક્સક્લુઝિવ વિડીયો છે, આપ જે જોઈ શકો છો. દ્રશ્યો માછીમારો છે જેમને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા તે સમયનો આ વિડીયો સામે આવ્યો છે. પાકિસ્તાને ફરી ભારતીય બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન લઈ જવાયેલા ભારતીય માછીમારોનો આ વિડીયો પણ સામે આવ્યો છે. પાકિસ્તાને ફરી એકવાર ભારતીય બોટનું અપહરણ કર્યું છે. પાકિસ્તાન લઈ જવાયેલા ભારતીય માછીમારનો આ વિડીયો સામે આવ્યો છે. IMBL પાસે દરિયામાં માછીમારી